હાલમાં સરકાર દ્વારા લેવાયેલી સચિવાલય ઓફિસ એસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી વિદ્યાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તો વડોદરામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચી હાલમાં લેવાયેલા પરીક્ષાને રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું બીજી બાજુ રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે સરકાર કાળજી રાખે તેવું આવેદન રાજકોટ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું સાબરકાંઠામાં પણ પચાસ કરતા વધુ વિદ્યાર્થીઓ જિલ્લા કલેકટરને આવેદનપત્ર માટે પહોંચ્યા અને પરીક્ષા ફરી લેવાય યોગ્ય તપાસની માંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી આ બાજુ પાટણમાં પણ પરીક્ષા દરમિયાન અનેક સેન્ટર્સ પર ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરતા ઉમેદવારોએ શિક્ષણ વિભાગ અને ગૌણ સેવા મંડળ સામે સુત્રોચ્યાર કર્યા હતા તો અરવલ્લીમાં વિરોધની સાથોસાથ પરીક્ષા ઓનલાઈન લેવાય તેવી માંગણી પણ કરવામાં આવી વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા કલેકટર્સને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે બિન સચિવાલય પરીક્ષા અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે પરીક્ષાને લઈને કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા હતા જવાબો પણ વાયરલ થયા હતા જેને લઈને વિદ્યાર્થીઓ ગોણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પરીક્ષા રદ કરવા માટે માંગણી કરવામાં આવી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી જો પરીક્ષા રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે એટલે હવે અમારા વિદ્યાર્થીઓની એ જ માગણી છે આ આવેદનપત્ર એ જ છે કે બોતેર કલાકની અંદર એક નક્કર નિર્ણય લેવામાં આવે સરકાર તરફથી અને જો બોતેર કલાકમાં સરકારે આના ઉપર કોઈ નક્કર નિર્ણય ન લીધો તો સોમવારે હાઈકોર્ટના દરવાજે અમે જઈશું પીઆઈએલ દાખલ કરીશું રીટ દાખલ કરીશું અને એની જ સાથે સાથે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું હવે ગુજરાતનો વિદ્યાર્થી ચૂપ નથી રહેવાનો હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આવીશું અને અમારો ન્યાય લઈને જ રહીશું અમે અહીંયા ગાંધીનગર ખાતે સમગ્ર જિલ્લાઓના જેટલા મળતા સ્ટુડન્ટો બધા ભેગા થયા છે જે સત્તર તારીખે એક્ઝામ લેવાય છે તેમાં જે ગેરનીતિ થઈ છે તેના લીધે અમે આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને અધ્યક્ષ સાહેબને ગૌણ સેવાના તે બધાને આપવા ભેગા થયા છે અને કહેવાનો હેતુ એટલો જ છે કે આ સોશિયલ મીડિયા ઉપર જેટલા વિડીયો ફરતા થયા એટલા જ આપણને જોવા મળ્યા છે હજુ ત્રીસ સ્કૂલો એવી હતી કે જેમાં સીસીટીવી કેમેરા જ નથી પહેલી વાત તો તે સ્કૂલોમાં ગેરનતી થઈ એનું નથી થઈ એનું શું કારણ

જે પરીક્ષા વિદ્યાર્થીઓમાં છે તે એક રોષ ફેલાનો છે સરકાર ઉપર એ રોષ ફેલાવવાનો અત્યારે હાલ પ્રયત્ન ચાલુ છે રાજકોટના જે વિદ્યાર્થીઓ છે હાલ અત્યારે કહી શકાય કે કલેક્ટર કચેરી આવીને ધરણા આપ્યું અને ખાસ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવું ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું છેલ્લે આપણે જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષથી આ વસ્તુ બને છે છેલ્લે આપણે જોઈએ તો મુખ્ય મુખ્ય સેવિકા નાયબ ચીફનેસ કોન્સ્ટેબલ જિલ્લા પંચાયતની અંદર અમાન્ય ડિગ્રીવાળા એમપીએચ તેથી કરીને જેથી કે સરકારને તે વિનંતી કરવામાં આવે કે જે કંઈ પણ કરે તે વસ્તુ ચોક ચોકસાઇથી કરે અને વિશ્વાસ પણ કરે જેથી કરીને કોઈ કુંભાંડ ન થાય અને જે કાંઈ પણ કુંભાંડકારી કાર્ય થાય તેના પગલા તાત્કાલિક ધોરણે લેવાય આપણી સાથે વિદ્યાર્થીઓ જેમનું કહેવું છે કે સરકારની ખામી ક્યાંક ને ક્યાંક સામે આવી છે કારણ કે જે રીતે વાત કરવામાં બિન સચિવાલયની પરીક્ષા હતી એમાં ગેરરીતિ સામે આવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓનો આક્રોશ સામે આવ્યો છે આજની જો વાત કરીએ તો હાલ આજે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખાસ આ પ્રકારની ગેરરીતિ બીજી વખત ના થાય કારણ કે ઘણી વખત થયું છે કે સરકારની લાચારી ક્યાંક ને ક્યાંક સામે આવી છે તો એ લાચારી ફરી વખત સામે ન આવે તેને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર પ્રેશર કરી રહ્યા છે કે આગામી સમયમાં આ પ્રકારની જો ભયંકર ભૂલ જો થશે તો વિદ્યાર્થી આક્રોશમાં થશે અને ખાસ સરકારને તેનો સામનો કરવો પડશે કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેલ રાજકોટ

એના સોશિયલ મીડિયામાં ફરે છે એના વિરોધમાં અમે પ્રેમથી કલેક્ટર સાઈડને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યા છે હતી હાજી સાહેબ તમામ સચિવાલય એક્ઝામના જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે બધા પણ અમે પણ પ્રેમથી કલેક્ટરશ્રી આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધાની ભાવના જોડાયેલી છે આ એક્ઝામ જોડે કે કારણ કે અમુક લોકો હું તો કદાચ એક વર્ષથી કરું છું અમુક લોકો જે મારાથી સિનિયર છે એ બે બે ત્રણ ત્રણ વર્ષથી કરે છે અમુક ઘર છોડીને એકડી એને મહેનત કરતા હોય છે ગાંધીનગર કામ તેમ એટલે જે મહેનત કરતા છોકરાઓ એ બિચારા રહી ના જાય અને ગેરેટી જે બીજા જે સ્ટુડન્ટ છે આવી ના જાય એટલા માટે શાંતિ શાંતિથી અમે આવેદનપત્ર આપવાયા છે કલેક્ટર ગેરેટી કલેક્ટરશ્રી ચોક્કસ ખાતરી હોય એટલે ડિમાન્ડ અમારી બધાની સ્ટુડન્ટની એવી જ છે કે હવે જે આ એક્ઝામ લેવાય એ કેન્સલ કરવામાં આવે